કામોદમાં 68 વર્ષીય વૃદ્ધ 13 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કરતા તેની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમોદ પંથકમાં એક એવી ઘટના બની છે કે જેમાં માની શકાય તેવું નથી. આમોદના એક મદ્રસાના વૃદ્ધ મૌલવીએ 13 વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ફરિયાદ આમોદ પોલીસ મથકમાં દાખલ થઈ છે. આમોદ પંથકમાં આવેલા એક મદ્રસામાં કેટલાક બાળકો ધર્મનું શિક્ષણ લે છે ત્યારે આમોદ પોલીસ સ્ટેશનમાં ગત રાત્રિના 11:15 વાગ્યાના સુમારે એક દંપતીએ એક મદ્રાસાના મૌલવી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. મળેલી વિગતોમાં 68 વર્ષના આ મૌલવી કે જેઓ અબ્દુલ્લા બોરા નામ છે તેઓ બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. તેમણે 13 વર્ષની એક સગીરાને દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું છે. 13 વર્ષની સગીરાએ તેની મમ્મીને કોલ આવ્યો છે તેમ જણાવીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યોનું બહાર આવ્યું છે. આ બનાવથી ડરી ગયેલી સગીરાએ મદ્રાસામાં નહીં રહેવા તેના માતા પિતાને વાત કરતી હતી. જો કે માતા પિતા પહેલા તો દીકરીની વાત સમજી ન શક્યા હતા. ત્યારબાદ માતા પિતાએ સગીરાને એટલે કે દીકરીને ઉઠાવી લઈને ઘરે લઈ ગયા હતા. ત્યાં સગીરાએ તેની માતાને કેટલીક વાતો કહી હતી અને મદ્રાસાના આ મૌલવી અબ્દુલ્લા વોરા દ્વારા અવારનવાર તેને ફોન પર ના બહાને બોલાવીને દુષ્કર્મ આચરતા હોવાની ચિઠ્ઠીમાં લખીને વાત કરતા મા બાપના હોશ ઉડી ગયા હતા. ધીરે ધીરે સગીરાએ તેના પિતાને વાત કરી હતી, જેને લઈને આ સગીરના માતા પિતાએ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ દિશામાં શું તપાસ કરે છે. હાલ તો આ વૃદ્ધ સામે બાળકી સાથે બળાત્કાર એટલે કે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ મુજબની કલમ દાખલ કરીને તેની અટકના ચક્ર ગતિમાન કર્યા છે, એટલે કે તેની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો છે. અને પોલીસ દ્વારા હાલ તો આ સાંજ સુધીમાં તેની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ થયો છે તે મુજબ પૂછપરછ કરવામાં આવશે તેવું વિશ્વસનીય સૂત્રો તરફથી જણાવ્યું છે.